ગીર સોમનાથ જિલ્લાના ભીમદેવર ગામે આવેલું ભૂબલેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક બન્યું છે. કુદરત અને પ્રકૃતિના ખોળામાં આવેલ ભૂમેશ્વર મહાદેવના શિવાલય પર થઈ રહ્યો છે સ્વયંભૂ અભિષેક. તો આવો જાણીએ ક્યાં આવ્યું આ અદભુત શિવાલય. ગીર સોમનાથ જિલ્લાના તલારા તાલુકાથી 15 કિલોમીટર દૂર આવેલા ભીમદેવર ગામના ગીર પંથકમાં આવેલા આ શિવાલયનું નામ છે ભૂલેશ્વર મહાદેવ. ભૂલેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા દૂર દૂરથી ભાવિકો અહીં આવે છે. હાલ આ મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક બન્યું છે. લોકોના આકર્ષણ અને આસ્થાના પ્રતીક બનેલા ભૂલેશ્વર મહાદેવ મંદિરની આસપાસ ગીર આવેલું છે. ઘનઘોર ગીર અને વહેતા પાણીના વોકરાએ વચ્ચે આવેલા આ મંદિર પર લોકો કલાકો સુધી બેસ્યા રહે છે. અન્ય શિવાલયોની જેમ આ શિવાલય છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ શિવાલય પર સરસ્વતી નદી સ્વયં જરાભિષેક કરે છે. ભૂલેશ્વર મહાદેવ મંદિરના લિંગની નજીકથી નદીનું મુખ છે, જે મહાદેવને જરાભિષેક કરી આગળ વધે છે. દૂર દૂરથી ભાવિકો આ નજારો જોવા અહીં પહોંચે છે, જેમાં આજરોજ સાંઈબાબા મંદિર સત્સંગની બહેનો દ્વારા 1001 શિવલિંગ બનાવીને પૂજા અર્ચના કરી આરતી પ્રસાદ લીધો હતો. કુદરતની ગોદમાં આવેલા આ શિવાલયની કથા પણ રોચક છે. કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રએ હજારો વર્ષો પહેલાં અહીં તપશ્ચર્યા કરી હતી અને તેઓને ભગવાન શિવ અહીંયા પ્રસન્ન થયા હતા. ત્યારથી અહીં શિવાલય સ્વયંભૂ પ્રગટ થયું હતું. એમ પણ કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રએ સ્નાન માટે અહીં ગંગાજીને આહ્વાન કર્યું હતું અને ત્યારથી અહીંથી જ નદી વહેવા લાગી હતી. આ નદીનું પાણી સોમનાથની ત્રિવેણી સંગમને મળે છે. એક લોકવાયકા એવી પણ છે કે અહીં ગામની અંદર પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન રહ્યા હતા અને એક જ રાતમાં સૂર્ય મંદિર બનાવ્યું હતું. તે સમયે સૂર્ય મંદિર ખાતે મહાયજ્ઞ કરાયો હતો, પરંતુ પાંડવો મહાદેવને આમંત્રિત કરવાનું ભૂલી ગયા હતા, જેના કારણે સરસ્વતી નદીનું વહેણ ભગવાનને અહીં વારી લીધું હતું. આથી પાંડવોને પાણી વગર ટરવરવું પડ્યું. માતા કુંતીએ પુત્ર સહદેવને આવું કેમ બને તે જાણવા પૂછ્યું. સહદેવે જણાવ્યું કે માતા, અહીં નજીકમાં સ્વયંભૂ મહાદેવ છે અને આપણે તેમને યજ્ઞમાં આમંત્રણ આપતા ભૂલી ગયા છીએ, માટે આમ બન્યું. તત્કાળ માતા કુંતી સાથે પાંચેય પાંડવો આ શિવલંગ પાસે આવ્યા. મહાદેવની માફી માગી જ્યેષ્ઠ ભ્રાતા ધર્મરાજે મહાદેવને વિનંતી કરી, પૂજા પ્રાર્થના કરી મહાદેવને વિનવ્યા. મહાદેવે પ્રસન્ન થઈ સરસ્વતી નદીનું પાણી ફરી વહેતું કર્યું. તે સમયથી આ મહાદેવને નિમંત્રણ આપવાનું ભૂલાઈ ગયું હોવાના કારણે ભૂલેશ્વર નામથી ઓળખાયા. ZSTV ગીર સોમનાથ. મારું નામ પ્રીતિબેન છે, હું વેરાવળથી આવું છું. અમે બધા અહીંયા પાર્થલિંગ બનાવવા આવ્યા છે. અમે અહીંથી તાલાડા